नमस्कार, जय श्री कृष्णा। इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क नो आ रजत जयंती वर्ष એટલે 2021 પણ પેન્ડેમિક જે રીતે લંબાઈ રહ્યું છે એ રીતે જોવા જઈએ તો આપણે આપણા સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ને કદાચ 2022 સુધી લંબાવવું પડશે। એટલે કે આપણે જ્યારે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ની વાત કરીએ ત્યારે હવે 2021 અને 2022 એ બંને ગણતરીમાં લેવા પડશે। પેન્ડેમિક શરૂ થયે લગભગ વર્ષ ઓલરેડી પતી ગયું, પણ જ્યાં સુધી આપણા કાર્યક્રમો ઝૂમ કાર્યક્રમોને લાગ્યા વળગે છે ત્યાં સુધી આપણને આ મહિને ઝૂમ કાર્યક્રમોને શરૂ કરે લગભગ 12 મહિના પૂરા થશે। સ્ટેટિસ્ટિકલી જોઈએ તો આ 12 મહિનામાં આપણે લગભગ 80 દિવસ મળ્યા અને 120 જેટલા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો રજૂ કર્યા। એનો અર્થ એ થયો કે લગભગ દર અઠવાડિયે બે કાર્યક્રમો, દર 4 દિવસે એક વખત આપણે મળ્યા એમ કહી શકાય। અને આ બધા અવનવા કાર્યક્રમોની મદદથી પેન્ડેમિકની જે વિપરીત માનસિક અસરો છે એની અંદર આપણો આ ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટરનો આ ભગીરથ પ્રયાસ કેટલો કારગત નીવડ્યો છે એનું મૂલ્યાંકન આપણે સભ્યો ઉપર જ છોડી દઈએ। તમે જ નક્કી કરો કે આપણા આ કાર્યક્રમો વિપરીત માનસિક અસરોને કેટલી હદે ખાળી શક્યા છે। પેન્ડેમિકની શરૂઆતથી જ આપણે વિવિધ ક્ષેત્રના તબીબી નિષ્ણાતોને ખાસ કરીને કોરોનાની અસરો વિશે બોલાવ્યા છે અને આજે એ શૃંખલામાં એક ફરીવાર એક મનોચિકિત્સક ડોક્ટર મનોજભાઈ શાહ એમનો આજે વાર્તાલાપ છે। એમનો વિષય છે કોરોના-19ની માનસિક અસરો અને એ એમનો વાર્તાલાપ પતે એટલે તમે પ્રશ્નો પણ પૂછી શકો છો। એ વાર્તાલાપ પતે એટલે ગુજરાતના એક જાણીતા હાસ્ય કલાકાર મિલનભાઈ ત્રિવેદી એમનો એક સુંદર રમૂજ વિનોદ તીખળ ટુચકાનો કાર્યક્રમ એ રાજકોટથી રિલે થશે। અને હાસ્ય કલાકારની આજના સંજોગોમાં જ્યારે આપણે ઘર પૂરતા મર્યાદિત છે ત્યારે અને જ્યારે માનસિક અસરો વિપરીત જોઈ રહ્યા છીએ ત્યારે હાસ્યનો કાર્યક્રમ એ બહુ જ આવશ્યક કાર્યક્રમ છે। એટલે આપણે એમનો પૂરેપૂરો લાભ લઈશું અને એમને ગેરંટી આપી છે કે પેટ પકડીને હસાવશે। આજે શરૂઆત એઝ યુઝ્યુઅલ પ્રાર્થનાથી કરીશું, એ પછી પ્રમુખશ્રીનું સ્વાગત ઉદ્બોધન અને પછી આ બે કાર્યક્રમો વચ્ચે થોડી જરૂરી માહિતી પણ આપીશું। આજની પ્રાર્થના માટે હું આમંત્રણ આપું છું ગીતાબેન રજનીકાંતભાઈ રાયને। ગીતાબેન, જય શ્રી કૃષ્ણ। હે પ્રભુ આનંદે દાતા નામ કો દીજીએ, શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર હમસે કીજીએ। હે પ્રભુ આનંદ દાતા લીજીએ હમકો શરણ મે, હમ સદાચારી બને। લીજીએ હમકો શરણ મે, હમ સદાચારી બને। શાંતિ ચાહક ધર્મ રક્ષક વીર વ્રતધારી બને। હે પ્રભુ આનંદ દાતા પ્રેમ સે હમ ગુરુજનો કી નિત્ય હી સેવા કરે। પ્રેમ સે હમ ગુરુજનો કી નિત્ય હી સેવા કરે। સત્ય બોલે જૂઠ ત્યાગે, મેલ આપસ મે કરે। હે પ્રભુ આનંદ દાતા નિંદા કિસી કી હમ કિસી સે ભૂલ કર ભી ના કરે।
निंदा किसी की हम किसी से भूल कर भी ना करे, दिव्य जीवन हो हमारा तेरा यश गाया करे। हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता। थैंक यू गीता बेन। अवे रिक्वेस्ट करीशु अपना प्रमुख श्री मुकुंदभाई मेहता ने कि आज ना कार्यक्रम की शुरुआत अपना स्वागत उद्बोधन जी करें। मुकुंदभाई थैंक यू पंकज भाई एंड थैंक यू गीता बेन फॉर अ वेरी गुड प्रेयर। गुड मॉर्निंग फ्रेंड्स एंड वेलकम टू इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क वीकली थर्सडे मीटिंग। आई होप ऑल ऑफ यू आर डूइंग फाइन। टुडे वी हैव इंटरेस्टिंग सेशंस। फर्स्ट सेशन इज बाय डॉक्टर एंड सेकंड वन इज बाय द कॉमेडियन। I hope I'm sure that you will enjoy both the sessions today. As already said by Pankaj Bhai, that we had doctors from various disciplines in the past, including the psychiatry, and we had a psychiatrist Dr. Nalini Juthani and Dr. Maya Rao in the past. Before I say anything further to Dr. Hiralal Patel, if you can just bring up Niranjan Bhai. Dr. Hiralal Bhai, thank you very much. Okay, tame ane halo nilabe. તમે રેકમેન્ડ સારું કર્યું છે અને ઇન ધ પાસ્ટ ઓલસો યુ હેડ રેકમેન્ડેડ, સો વી આર રિયલી થેન્કફુલ ટુ યુ એન્ડ હોપ યુ વિલ કન્ટિન્યુ ટુ ડુ સો ઇન ધ ફ્યુચર એઝ વેલ. થેન્ક યુ વેરી મચ. નિરંજનભાઈ, ડોક્ટર અશ્વિન પંડ્યા આવ્યા છે, જોઈન જરા એક મિનિટ. એ નથી દેખાય. અચ્છા નથી. અચ્છા અચ્છા, કોઈ શું. ડોક્ટર મનોજ શાહ ઇઝ અ ટુડે સ્પીકર. હી હેઝ અ એક્સલન્ટ એકેડેમિક ઇન ધ એકેડેમિક ફિલ્ડ. હી હેઝ અ અશ્વિન પંડ્યા આવી ગયા છે. હા તો એક મિનિટ લાવી દો ને પહેલા. આવી ગયા. અનમ્યુટ કરજો, અનમ્યુટ કરજો. અશ્વિનભાઈ અનમ્યુટ કરજો. ઓકે અશ્વિનભાઈ, વેલકમ વેલકમ. અશ્વિનભાઈ મોદીજી આલાગે છે. વી આર સો હેપી ધેટ યુ ગ્રેસ ધીસ મીટિંગ બીકોઝ વી આર સીઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન અવર મીટિંગ્સ એન્ડ આઈ એમ શ્યોર ધેટ ઇન ધ ફ્યુચર ઓલસો યુ વિલ કન્ટિન્યુ ટુ ડુ સો. It was just by coincidence that Dr. Yes. Manisha said that Ashwin Bhai, he knows very well and he's a relative. So we tried to contact you this morning. If you would like to say a couple of words, Ashwin Bhai. Hello, Ashwin Bhai. I am so, so happy to see the progress that Mukund Bhai, Pankaj Bhai and whole group has made. Regular program now, program on Zoom, live program before that, and now how many years we have been doing it, you know, and so many people are benefiting. And now I see Manoj and next generation taking part. So I really am very, very happy to see this happening. Thank you. By the way, Dr. Ashwin Pandya is the founding president of our organization, and he has put such a solid seeds in the ground that now the tree has become a giant mushroom and it's a progressing day by day. So it is due to the blessing of Dr. Ashwin Bhai. Thank you very much, Ashwin Bhai. We appreciate. As I said, Thank Dr. Manoj Patel, Manoj Shah has several qualifications and he has so many other awards and research papers under his belt. He is extremely busy and he's a renowned doctor. I'll just give a glimpse of his profile. Dr. Manoj Shah is currently in private practice. He was an associate professor of psychiatry at Northwell Hofstra University School of Medicine. He served as a director of child and adolescent psychiatry at Brookdale University Medical Center and director of outpatient child and adolescent psychiatry at Northwell Health. He is board certified in general psychiatry and child and adolescent psychiatry. He was awarded a fellowship of the Royal College of Psychiatrists, UK. He was a founding member, past president and past chair of the board of trustees of the Indo-American Psychiatric Association. He was a treasurer of API, Queens, Long Island. He is a distinguished life fellow
of both the American Psychiatric Association and the Academy, American Academy of Child and Adolescent Psychiatry. He has published several research papers in peer-reviewed journals and has co-authored chapters in several books. He was given the Bruno Lima Award by the American Psychiatric Association for his work during the earthquake in Gujarat, India. He is also a recipient of several awards for his academic work and his community service. So Manoj Bhai, this is such an excellent profile you have, and you have achieved so many kudos in your whole career that we are really proud of you to be that you are here with us. So Dr. Manoj Bhai, now the stage is yours. Mukund Bhai and other office holders of the Indo-American Senior Citizen Center, thank you very much for inviting me and for the kind introduction. And it was good to see Ashwin Bhai Pandya. You call him Ashwin Mama. And he was also instrumental in establishing with a few of us the Indo-American Psychiatric Association, which has now grown into it nationwide. It like USA ma membership che, and has collaboration with all the different associations in Australia, United Kingdom, itle England, and of course India. Itle Ashwin Bhai has done a lot of work in that area. Mare Iralal Bhai and Nila Ben ne pan thanks kevani che. Emne mane ત્રણ ચાર વખત થી વાત કરી કે તમારે આવવાનું છે, પણ ગુજરાતીમાં બોલવાની જરી તકલીફ પડે એટલે હું આનાકાની કરતો હતો, પણ છેવટે તેમણે મને ફોર્સ કર્યો કે તમારે બોલવું જ પડશે અને ડેટ પણ આપી દીધી. તો વિલ ગો ટુ ધ ફર્સ્ટ સ્લાઇડ તો નથી જોવાની, સેકન્ડ સ્લાઇડમાં જઈએ આપણે. આ છેલ્લી સ્લાઇડ આવી ગઈ. જ્યોતિન્દ્રભાઈ આપણે પહેલી સ્લાઇડ પર જઈએ. હા, હવે આ તો આપણે ઇન્ટ્રોડક્શન મુકુંદભાઈએ કર્યું, હવે બીજી સ્લાઇડ લઈએ. હા, સાયકોલોજિકલ ઇફેક્ટ, માનસિક અસર શું થાય છે આપણા કોવિડને લીધે, એને માટે હમણાં થોડા વખત આ અઠવાડિયામાં જ નવી રિસર્ચ બહાર આવી છે. લેન્સેટ કરીને મેડિકલ જર્નલ છે ઇંગ્લેન્ડમાં, એમાં પબ્લિશ થઈ છે. અને આ રિસર્ચ થઈ હતી સ્કેન્ડિનેવિયા એટલે સ્વીડનમાં થઈ હતી. તો 6 મહિના સુધી એ લોકોએ એમને જે રિસર્ચ કર્યો અને ફોલો કર્યા પેશન્ટને જેમને કોવિડ થયો હતો, તો એ લોકોને ઘણા ન્યુરોલોજિકલ અને સાયકિયાટ્રિક ઇસ્યુઝ એટલે કે ન્યુરોલોજિકલ એટલે બ્રેઇનના સાઇડ ઇફેક્ટ્સ આવે અને સાયકિયાટ્રિક સાઇડ ઇફેક્ટ્સ આવે. તો હું એક ભાઈની વાત કરું જે મારા સંબંધી છે અમદાવાદમાં. તેમને કોવિડ થયો હતો અને એમને મારા પર ફોન આવ્યો કે મને માથું બહુ દુખે છે, 3-1 મહિના થઈ ગયા કોવિડ થયે, માથું દુખે છે, ચક્કર આવે છે અને અને મને છે તે પેલું આંખમાં ભારે લાગે છે, આંખની પાછળ બધું. અને એ કેટલા વખતથી ચાલ્યા કરે છે અને કોઈ દવાની અસર થતી નથી. અને અમુક બધા ડાક્ટરો પાસે જઈ આવ્યા, તે છતાં કંઈ હજી ફેર પડ્યો નથી. હવે એને લીધે સાયકોલોજીકલ એટલે માનસિક પ્રોબ્લેમ થાય છે, સ્ટ્રેસ વધી જાય છે અને એને લીધે ચિંતા રહે છે કે મારા શરીરમાં કંઈ બીજી ગરબડ નથી થઈ ને. એટલે બધા જ ડાક્ટરો પાસે જઈ આવ્યા છે અને આ કાયમ થતું હોય છે કે કોઈ પણ જાતની આપણને તકલીફ પડે શારીરિક, તો પહેલા આપણે ઘણા ડાક્ટરો પાસે જઈએ અને એ ડાક્ટરો કશું જ શોધી ન શકે, પછી એમને સાયકાયટ્રિસ્ટ પાસે મોકલતા હોય છે. અને પછી અમે અમુક જે આપણે છેલ્લી સ્લાઇડમાં ટ્રીટમેન્ટ અંગેની વાત કરીશું ત્યારે કહીશું કે કેવી રીતે આ બધું હેન્ડલ કરવું.
ઓકે, તો આ એક બીજો જે રિપોર્ટ આવ્યો છે, કે બે રિપોર્ટ રાધર, આ લેન્સેટના રિપોર્ટમાં કહે છે કે લગભગ 30-35% લોકોને આ જાતની અસર પાછળથી રહ્યા જ કરે છે કોવિડને લીધે. બીજું કાઇઝર ફેમિલી ફાઉન્ડેશને એક બીજું રિસર્ચ કરી હતી, એ નવેમ્બરમાં પતી હતી, અને એ લોકોના પ્રમાણે આખા અમેરિકા દેશમાં એ લોકોએ સર્વે કર્યો અને લગભગ 65% લોકોને સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે. હવે સાયકોલોજીકલ ઇફેક્ટમાં બે મોટી જાતની ઇફેક્ટ હોય છે. એક છે એન્ઝાયટી, જેને આપણે ગુજરાતીમાં ચિંતા કહીએ, અને આ ચિંતા જરી વધારે પડતી હોય છે. અને બીજી આપણે વાત કરીએ તો ડિપ્રેશન, હતાશા, એટલે આપણને ડિપ્રેસ મૂડ આપણો ડિપ્રેસ રહે. આ બે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. પછી બીજા બધા સિમ્ટમ્સ ને બીજી બધી તકલીફો હોય છે સાયકોલોજીકલ, પણ આ બે મેઇન હોય છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને એના પર અમારે પેશન્ટ્સ જેને કોવિડ થયો હોય અને જેને કોવિડ ન થયો હોય, આ આપણે જે કાઇઝર ફેમિલી ફાઉન્ડેશનનો રિસર્ચ હતી એમાં કોવિડ ન થયો હોય તે છતાં પણ એ લોકોને એન્ઝાયટી અને ડિપ્રેશન થતું હોય છે. એટલે આ આપણે ધ્યાન રાખવાની જરૂર છે, અને એને માટે ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. અને ટ્રીટમેન્ટના આપણે જુદા જુદા જુદી જુદી રીતે કેવી રીતે એને ટ્રીટ કરવા એ પછી આપણે છેલ્લે વાત કરીશું. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ જ્યોતિન્દ્રભાઈ. ઓકે, તો આ જે પેન્ડેમિક કહેવાય, જે રોગચાળો ફેલાયો હતો, વાવર એને કહેવાય છે, એ દરેક દુનિયાના દરેક માણસને એની અસર થઈ છે. તો લગભગ 13 કરોડ લોકોને અત્યાર સુધીમાં ઇન્ફેક્શન થયું છે આખી દુનિયામાં. એમાંથી લગભગ 30 લાખ લોકો ગુજરી ગયા છે. એટલે આની અસર તમે જુઓ, આપણા અમેરિકામાં પણ લગભગ 3 કરોડ લોકો, 30 મિલિયન લોકોને કોવિડ થયો છે, અને એમાંથી લગભગ 5.5 લાખ લોકો ગુજરી ગયા છે. હિન્દુસ્તાનમાં કે ભારતમાં લગભગ 2.25 કરોડ લોકોને આ અસર થઈ છે, અને લગભગ 2.25 લાખ લોકો ગુજરી ગયા છે. એટલે આ બધો આપણે વિચાર કરીએ કે આની કેટલી અસર થઈ છે, તો આની જો સાયકોલોજીકલ અસર ન થાય દરેક માણસ ઉપર તો એ અચંબો કહેવાય. કારણ કે દરેક માણસ આને આની સાથે રિએક્ટ કરે કે મને હવે નહીં થાય ને, મને શું થશે, મારે આને માટે શું કરવું, અને એક જાતનો માસ હિસ્ટીરિયા પણ ચાલુ થતો હોય છે. દાખલા તરીકે આપણે જ્યારે શરૂઆત થઈ લાસ્ટ ગયા માર્ચમાં, માર્ચ મહિનાથી તે છેક ડિસેમ્બર સુધી, જ્યાં સુધી વેક્સિન નહોતું આવ્યું ત્યાં સુધી આપણે વારાફરતી લોકડાઉન થયા કરતું હતું, આઇસોલેશનમાં જતા હતા, ને આપણને ટીવી ઉપર એટલા બધા ઇમેજીસ આવતા હતા લોકોને, જે હોસ્પિટલમાં જતા હતા, હોસ્પિટલમાં જે તકલીફ થતી હતી, હોસ્પિટલો ભરાઈ ગઈ હતી, બહાર બધાને રાખતા હતા, તંબુઓમાં રાખતા હતા. ઇવન જેકોબ ડેવિડ સેન્ટરમાં આખું નવું હોસ્પિટલ ચાલુ કરી દીધી હતી. અને એ પછી આપણે વિચાર કરીએ તો લોકોને જ્યારે ગુજરી જતા હતા હોસ્પિટલમાં, ત્યારે આપણે રેફ્રિજરેટેડ ટ્રક્સમાં એમના બોડીને રાખતા હતા, શબને રાખતા હતા, અને એમને આપણે ફ્યુનરલ હોમમાં મૂકવાની પણ જગ્યા નહોતી. હવે એની અસર દરેક માણસને માનસિક રીતે થઈ, અને ધેટ ઇઝ વોટ વી આર ડીલિંગ વિથ ઇવન નાવ. હજી સુધી જો પણ આપણે વેક્સિન આવી ગયા અને આટલી બધી પ્રગતિ કરી છે, તે છતાં આપણને હજી બીક છે, અને ઉથલો આવ્યા જ કરે છે કે કોવિડ ફરી થશે તો એની શું અસર થશે, અને એનાથી આપણને
શું શું તકલીફ થાય છે. તો પહેલી તકલીફ આપણને જે સિમ્પટમ્સ આવે છે કોવિડના, ઘણા લોકોએ આ માટે વાતો કરી હશે સિનિયર સિટીઝન ગ્રુપને, પણ જસ્ટ ટુ રિકલેક્ટ કે હેડેક થાય, ડિઝીનેસ થાય એટલે ચક્કર આવે, માથું દુખે, આપણે સ્વાદ જતો રહે ખાવાનાનો, અને સુગંધ કે જે સુગંધ કે દુર્ગંધ જે પણ આપણે આવતી હોય એ પણ ન અનુભવ કરી શકીએ, અને શરીરમાં એક જાતની અશક્તિ લાગ્યા કરે. આ કોમન સિમ્પટમ્સ ન્યુરોલોજિકલ થતા હતા. કોઈ વખત વધારે સિરિયસ સિમ્પટમ્સ પણ થાય છે અને એને લીધે પણ ચિંતા રહ્યા કરે કે હેમરેજ થાય, કે આપણે લખવો થાય, કે આપણી આંખને તકલીફ પડે જોવામાં, કે આંચકી આવે. મોટામાં મોટી તકલીફ હતી જે ડિલિરિયમ, જે બહુ તાવ આવે તો આપણે પછી લવારા કરવા બેસી જઈએ. આ અને મેન્ટલ હેલ્થ બંને સાથે એક સંબંધ છે. જ્યારે પણ આવી જાતના આપણે કિસ્સાઓ જોઈએ પેશન્ટ્સના, ત્યારે આપણને વધારે એન્ઝાયટી, વધારે ચિંતા થવા માંડે છે. નેક્સ્ટ સ્લાઇડ, બીજી સ્લાઇડ જગ્યા. ઓકે, હવે આમાં આપણને અમે કેવી રીતે ક્લાસિફાય કરીએ કે કેવી રીતે આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલને કેવી રીતે આપણે ટ્રીટ કરવા જોઈએ કે કેવી રીતે તૈયાર કરવા જોઈએ જેથી એમને આ ખરાબ અસરો ન પડે. તો પહેલા તો તમને પોતાને કોવિડ થયું છે કે નહીં એનો વિચાર કરવાનો. તમને પોતાને કોવિડ થાય તો તમને શું શું તકલીફ પડે. પહેલું તકલીફ તો એ પડે કે તમને સીધા હોસ્પિટલમાં મૂકી દે. આ માર્ચથી તે ડિસેમ્બર સુધીની હું વાત કરું છું, અને પછી ત્યાં તમને કોઈને મળવા ન દે. તમારે ખાલી એકલા કોઈ અજાણી વ્યક્તિઓ, જે નર્સો હોય, ડાક્ટરો હોય, જે તમને ઓળખતા ન હોય, એ લોકોની સાથે રહેવું પડે. એટલે આને લીધે તમને એક આપણે જેને કહીએ ને કે અછૂત માણસ હોય એવી રીતે તમને ટ્રીટ કરવામાં માંડે, અને એની આપણા પર ઘણી ખરાબ અસર પડે છે. અને એમાં જો તમારી જિંદગી ગઈ તો ત્યાંથી સીધા જ તમને ફ્યુનરલ હોમમાં લઈ જાય. એટલે આવા ઘણા કિસ્સાઓ થયેલા છે જે શરૂઆતમાં થયા હતા, અને એને લીધે ફેમિલી ઉપર પણ અસર થાય છે. બીજું, તમારા ફેમિલીને કોઈને આ નહીં થયું હોય તો પણ તમને ચિંતા કર્યા કરો, અને તમને વિચારો આયા કરે કે હવે શું થશે, આનું અમને સારું થશે નહીં થાય. જ્યાં સુધી એમને સારું ન થાય ત્યાં સુધી તમારી ઊંઘ ઉડી જાય. પછી તમારા કોઈ નેબરહુડમાં કે ફ્રેન્ડમાં થાય તો પણ તમે ગભરાઈ જાઓ અને તમારા ઘરમાં આઇસોલેટ થઈને બેસી જાઓ. એટલે આ જાતની આપણે તકલીફો જોયા કરતા હતા. મારે વધારે પડતું ધ્યાન તમારી ઉંમર પ્રમાણે આપવું છે કે જુદી જુદી ઉંમરે દરેક માણસને જુદી જુદી જાતની અસર થતી હોય છે. સૌથી ઓછી અસર નાના બાળકોને થાય, કારણ કે 5 વર્ષથી નીચેનું બાળક હોય એ તો મા બાપ જે રીતે આને રિએક્ટ કરતા હોય એ પ્રમાણે જ એ બાળક પર અસર થાય. જો મા બાપ શાંત હોય અને ચિંતા ન કરે તો એ બાળકને કોઈ જાતની તકલીફ ન પડે. પણ જો એ બાળક મા બાપ ટેન્શનમાં રહે, સ્ટ્રેસમાં રહે, અને મા બાપને પણ જો કોવિડ થઈ ગયો હોય તો એ બાળકનું ધ્યાન રાખનાર બીજું કોઈક આવી જાય, અને એને લીધે એ બાળક પર થોડી ખરાબ અસર પડે. દાખલા તરીકે એ ઊંઘી ન શકે, એ ક્લિંગી થઈ જાય, જેની સાથે હોય એની સાથે ચીટકીને સાથે ને સાથે રહે, છૂટો પડવામાં તકલીફ પડે એને, અને કોઈ વખત બીજી પણ તકલીફો પડે. હવે 5 થી 8 વર્ષના બાળકો હોય એ લોકોને થોડી સમજ વધારે પડે, એ લોકોને સ્કૂલ ન હોય, ઘરેથી કામ કરવાનું હોય, મા બાપ ચિંતા કરતા હોય કે મારે હવે આ બાળકને ભણાવવો કેવી રીતે, મા બાપ કામ કરતા હોય, મા બાપ
અને ટેકનોલોજીની બધી ખબર ન હોય અને આ બધું રિમોટ લર્નિંગ ચાલુ થઈ જાય એટલે એની ખરાબ અસર પડે. પછી 8-12 વર્ષના બાળકો થોડા મોટા હોય, એ લોકો થોડા ઇન્ડિપેન્ડન્ટ હોય, ટેકનોલોજીમાં થોડા એમને વધારે આગળ પડતા હોય, એમને આવડતું હોય, એટલે એ લોકોને થોડી ઓછી તકલીફ પડે. પણ એ લોકો રમતમાં પડી જાય તો ભણવામાં, એટલે આ અસરો જે બધી થાય છે એ આગળ જતા એમને વધારે તકલીફ પડવાની. સૌથી વધારે ખરાબ અસર જે મારી પ્રેક્ટિસમાં મેં જોઈ છે એ 16 વર્ષથી 25 વર્ષની ઉંમરના માણસોમાં જોઉં છું. કે 15-16 વર્ષનું જે સ્ટુડન્ટ હોય, હાઈસ્કૂલમાં હોય, એને કોલેજમાં એપ્લિકેશન કરવાની હોય ને એ પછી એને કોલેજમાં જવાનું હોય, જે કોલેજમાં પહેલા વર્ષમાં જવાનું હોય એ જઈ ન શક્યો હોય, જે 4th વર્ષે ગ્રેજ્યુએટ થવાનો હોય એને નોકરી નથી મળવાની કારણ કે એ ઘરમાં બેસી રહેવાનો હોય, આ બધાની અસર એ યંગ એજ ગ્રુપમાં સૌથી વધારે થઈ છે. અને અને પછી તમે આગળ વધો તો જે ઓલ્ડર ગ્રુપ છે, હમણાં એક ડોક્ટર દિલીપ જેસ્ટે કરીને છે, આપણા ઘણા પ્રોમિનન્ટ સાયકાયાટ્રિસ્ટ છે કેલિફોર્નિયામાં, એમણે આખું રિસર્ચ પબ્લિશ કર્યું છે કે જે ઓલ્ડર એજ ગ્રુપ છે એમના પર આટલી ખરાબ અસર નહોતી થઈ જે આ યંગર એજ ગ્રુપમાં થઈ છે, કારણ કે ઓલ્ડર એજ ગ્રુપને થોડી બીક ઓછી લાગતી હતી કોઈ પણ કારણસર. ઇવન દો એ લોકોમાં ડેથ રેટ, એટલે કે જે મોર્ટાલિટી રેટ જે આપણે કહીએ, ઘણો વધારે હતો, તે છતાં દે વેર એબલ ટુ હેન્ડલ ઇટ અ લોટ બેટર ધેન ધ યંગર એજ ગ્રુપ. પછી તમે એકલા રહેતા હોય કે કોઈકની સાથે રહેતા હોય, ભણેલા છો, તમે વિધુર થઈ ગયા હોવ, તમારો ડિવોર્સ થઈ ગયો હોય, તમારા ફેમિલી મેમ્બર સાથે રહેતા હોય, એ લોકો પર અસર થાય. હવે હું તમને દાખલો આપું કે મારી પ્રેક્ટિસમાં ઘણા પેરેન્ટ્સ આવતા હતા કારણ કે એમના યંગ છોકરાઓ ઘરે રહેવા આવી ગયા. હવે એ લોકોને ઘરે કોઈ એન્ટરટેનમેન્ટ નહોતું, ઘરે જ બેસી રહેવાનું, નાનું ઘર હોય કે મોટું ઘર હોય એમને એટલામાં જ સમાવાના, અને એ લોકોને અમુક જાતની જે ટેવો પડી ગઈ હોય એ સહન કરવાની, એટલે ફેમિલીમાં પણ આને લીધે ઘણું ઘર્ષણ થતું હતું, ઘણા ઝઘડા થતા હતા, અને એને માટે ટ્રીટમેન્ટ માટે એ પેરેન્ટ્સ અને યંગ પીપલ જે લોકો પાસે નોકરી નહોતી, જે લોકો પાસે પૈસા નહોતા, જેમને કોલેજથી પાછા આવવું પડ્યું હતું, પહેલાં સ્વતંત્ર રીતે રહેવા ટેવાયેલા હતા, એમની સ્વતંત્રતા ચાલી ગઈ હતી અને ઘરના રૂલ્સ પ્રમાણે રહેવું પડતું હતું, એ બધાની અસર ઘણી ખરાબ થતી હતી અને એને લીધે ટેન્શન થાય, ઝઘડો થાય, એન્ઝાયટી વધે, અને અને આપણે ડિપ્રેશન આવે, હતાશા થાય, આ બધા ટાઈપના પ્રોબ્લેમ્સ અમે જોતા હતા. બીજો, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ તમારું શું હોય છે, એટલે તમારી પાસે પૈસા છે, મધ્યમ વર્ગના છો કે પૈસાદાર છો. જે લોકો પાસે પૈસા હતા ને અમુક જાતની નોકરી હતી, એ લોકો ઘરેથી કામ કરી શકતા હતા, એમને કોઈ જાતનો ચેપ લાગવાની ચિંતા થોડી ઓછી હતી. જ્યારે જે ગરીબ લોકો હતા કે જેમને નોકરી કરવા જવું જ પડે એવું હતું, એ લોકોને આની અસર ખરાબ પડતી હતી. બીજી સ્લાઇડ જગદીશભાઈ, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે બીજું, અમે બીજું જે ક્લાસિફિકેશન કરતા હતા કે તમને પહેલા કોઈ માનસિક તકલીફ હતી કે નહોતી, અને એ જો માનસિક તકલીફ હોય તો પછી આગળ શું થતું હતું, અને એવી રીતે પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશન. હવે એ તો આપ સૌ જાણો છો કે એ જેને પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશન હોય એ લોકોને વધારે તકલીફ હતી કારણ કે એમને મોર્ટાલિટી રેટ એ લોકોનો થોડો વધારે હતો, અને આ લોકોને માટે ખાસ ટેન્શન વધી જતું હતું, સ્ટ્રેસ વધી જતો હતો,
ફેમિલીને પણ સ્ટ્રેસ વધી જતો હતો કે એમને હવે આપણે કેવી રીતે આ ઇલનેસથી બચાવીશું, કે ઇલનેસ થાય, કોવિડ થાય તો આગળ આપણે શું કરી શકીશું. પછી તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય એની પણ તકલીફ પડે. એટલે એ પણ તમારે વિચાર કરવું પડે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો કેવી રીતે ટ્રીટમેન્ટ માટે જવું, ન જવું. માઇલ્ડ સિમ્પટમ્સ હોય તો ના જાઓ, પણ પછી બીજાને તમે ચેપ લગાડી શકો. આ બધા ટેન્શન એ લોકોને થતું હતું. લીગલ સ્ટેટસ વાળાની પણ એક તકલીફ હતી કે જેમને અહીંયા વિસા નહોતો, લીગલ વિસા, સ્ટુડન્ટ વિસા હોય, ગ્રીન કાર્ડ હોય, સિટીઝનશીપ હોય, એ લોકોને તકલીફ ઓછી હતી. જેમને એ નહોતો, એ લોકો ટ્રીટમેન્ટ લેવા જવા માટે તૈયાર નહોતા, અને એમને માટે પણ ટેન્શન કે અમને પાછા ડિપોર્ટ કરી દેશે તો શું કરીશું, એ બધું વધી જતું હતું. એટલે કોવિડને લીધે બીજા બધા પ્રોબ્લેમ્સ મેગ્નિફાઈ થઈ જતા હતા, મોટું સ્વરૂપ આપી દેતા હતા. પછી તમે કઈ જાતનું કામ કરતા હતા, તમે વિચાર કરો કે જે ફિઝિશિયન્સ હતા, ડોક્ટરો હતા, નર્સિસ હતી, લેબોરેટરીમાં કામ કરનારા માણસો હતા, ઇસેન્શિયલ વર્કર્સ જેને કહીએ, કે હોસ્પિટલમાં કામ કરે, ગ્રોસરી સ્ટોરમાં કામ કરે, ડિલિવરીનું કામ કરે, એ બધા પર પણ ઘણી અસર થતી હતી. કારણ કે એ લોકો રોજ આની આ તકલીફ જોયા કરતા હતા. ખાસ કરીને ડોક્ટરો નર્સો આટલા બધા દર્દીઓ આવે, એમને ટ્રીટ કરવાના, એ લોકો થાકી જતા હતા. એટલે અમારી ભાષામાં જે કહીએ છીએ કે બર્ન આઉટ સિન્ડ્રોમ જે પહેલાં પણ હતો એ સખત વધી ગયો હતો, અને એને લીધે ઘણા ફિઝિશિયન્સ હવે રિટાયર થવાની વિચાર કરતા હતા કે હવે કામ નથી કરવું એવો વિચાર કરતા હતા. પછી જે આઇસોલેશન ને ક્વોરન્ટીન આપણે કરીએ છીએ, લોકડાઉન કરીએ છીએ, એની પણ ઘણી ખરાબ અસર થાય છે. અને લોકોને પેલું જે સોશિયલ કોન્ટેક્ટ જોઈએ, રોજ કામ કરવા જાઓ તમે તો તમારા કોવર્કર્સને મળો, તમારા સગા સંબંધીને મળો, મિત્રોને મળો સાંજે, એ બધું પણ બંધ થઈ ગયું હતું. અને 6-12 મહિના આ રીતે તમે રહો તો એની શું ખરાબ અસર થાય છે, એ પણ એક તકલીફનું કામ હતું. ઘણા લોકોને ટેન્શન હતું. તમે વિચાર કરો કે માર્ચ મહિનામાં, ગયા માર્ચ એપ્રિલ મે મહિનામાં તમે ગ્રોસરી લેવા પણ જાતે જવામાં ગભરાતા હતા, તમે જઈ નહોતા શકતા, અને પછી એ ચીજોની અછત થઈ ગઈ હતી. એને લીધે માસ હિસ્ટેરિયા ચાલુ થઈ ગયો હતો, અને લોકો બધું હોર્ડિંગ કરવા માંડ્યા હતા, બધું જઈ જઈને ગ્રોસરી સ્ટોરમાંથી લઈ આવે, એને લીધે અછત વધી જતી હતી. એટલે આ જાતના બિહેવિયર પણ આપણે જોવા મળતા હતા. નેક્સ્ટ સ્લાઇડ, બીજી સ્લાઇડ. ઓકે, તો આપણે જે રીતે વાત કરી, હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ કે પ્રાઇમરી ઇફેક્ટ શું થાય છે. બે જ જાતની પ્રાઇમરી ઇફેક્ટ હોય છે, એક એન્ઝાયટી એન્ડ એક ડિપ્રેશન. બીજા બધા જાતના જે મેન્ટલ ઇલનેસીસ જે આપણે જોઈએ છીએ તે પણ વધી શકે છે, પણ આ બે મેઇન સિમ્પટમ્સ હતા કે મેઇન ડિઝીઝીસ હતી, રોગો હતા જે આને લીધે, કોવિડને લીધે થયા છે. ને એ હજી પ્રેવેલન્ટ છે અને હજી વધતા જાય છે અને ચાલુ જ રહેશે. તો આપણે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે જે લોકોને કોવિડ થયું, 1/3 ઓફ ધ પીપલ્સ હજી પણ એ લોકોને આ જાતની તકલીફ ચાલુ છે. અને આપણે એક રીતે વિચાર કરો કે આપણે જ્યારથી નાના હતા, જન્મ્યા ત્યારથી આપણી રિટર્ન ટિકિટ તો નોંધાવેલી જ છે, ક્યારે આપણો અંત આવવાનો છે, મરણ આવવાનું છે, એ આપણે જન્મ્યા ત્યારથી નક્કી થયેલું હોય છે. કેવી રીતે એનો અંત આવશે એ જ આપણને ખબર નથી કે ક્યારે અંત આવશે. ને એ આપણી મેઇન એન્ઝાયટી હોય છે આખા જીવનભરની. આપણે આપણા બધા કામમાં પેલું જે બિઝી થઈ જઈએ છીએ એને લીધે આપણે વિચાર નથી કરતા હોતા, પણ અંડરલાઈંગ આ જાતની એન્ઝાયટી ઇઝ ધ મોસ્ટ કોમન અમારા સાયકિયાટ્રિક ફિલ્ડમાં. અને એને લીધે આપણે જુદા જુદા
જાતના રોગો સાયકિયાટ્રિક રોગો થતા હોય છે. અને આ જે પેન્ડેમિક થયો એમાં આટલા બધા લોકો જે ગુજરી ગયા, આટલા બધા લોકોને જે તકલીફ થઈ, આપણને આટલી બધી ફાઇનાન્શિયલ હાર્ડશિપ પડી કે બીજી બધી સોશિયલ હાર્ડશિપ પડી, એને લીધે આ આ જાતની તકલીફ વધ્યા કરી છે. તો નેક્સ્ટ સ્લાઇડ, બીજી સ્લાઇડ પર જઈએ હવે આપણે. અને એન્ઝાયટીના હું થોડા સિમ્પટમ્સ કહું. આ પહેલી સ્લાઇડ જે છે એમાં આપણે ગભરામણના સિમ્પટમ્સ કહીએ છીએ, જે આપણે ગુજરાતીમાં ગભરામણ કહીએ કે પેનિક કહીએ, ઇંગ્લિશમાં પેનિક ડિસઓર્ડર કહીએ. તો એમાં એક સબ્જેક્ટિવ સેન્સ ઓફ અનઇઝીનેસ, અંદરથી આપણને લાગ્યા કરે કે કંઈક ઠીક નથી, બરાબર નથી, મને ચેન નથી પડતું, આ જાતનું થાય. પણ જે મેઇન સિમ્પટમ્સ આવે છે એ પાલ્પિટેશન, એટલે હૃદયના ધબકારા વધી જાય, શોર્ટનેસ ઓફ બ્રેથ, એટલે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે કે બહુ જલ્દી જલ્દી શ્વાસ લીધા કરીએ. કોઈ આ બધા સિમ્પટમ્સ બધાને નથી થતા, તો અમુક લોકોને અમુક સિમ્પટમ્સ થાય, અમુક લોકોને બીજા સિમ્પટમ્સ થાય. નોશિયા એટલે કે ઉબકા આવે, વોમિટિંગ પણ થાય, બાથરૂમ ઘડીએ ઘડીએ જવું પડે કે ઝાડા થઈ જાય. આ જાતને કોઈ જેનું જેનું પેટ આપણે કહીએ કે નબળું હોય એ લોકોને આ જાતની તકલીફ થાય. ડ્રાય માઉથ, આપણે વાત કરતા કરતા આપણું ગળું સુકાઈ જાય, અને સ્વેટીનેસ ઓફ ધ હેન્ડ એટલે કે પરસેવો થાય હાથમાં, હાથ ધ્રુજારી થાય. અને જો બહુ જ વધુ પડતી એન્ઝાયટી થઈ જાય, પેનિક થઈ જાય, તો આપણે બેહોશ પણ થઈ જઈએ, ફેઇન્ટ થઈ જઈએ. હવે આવું હમણાં જ મારી એક પેશન્ટને થયું હતું. એ ECTની ટેસ્ટ લેવા ગઈ હતી ને આજુબાજુ ઇનફ સ્પેસ નહોતી બે વિદ્યાર્થીઓ વચ્ચે, અને શી ઇઝ ઓનલી અબાઉટ 16 યર્સ ઓલ્ડ, 16 વર્ષની હતી. અને પરીક્ષા લેતા લેતા એને ફેઇન્ટ થઈ ગઈ, એને એન્ઝાયટી પેનિક અટેક આવ્યો એકદમ. હવે પરીક્ષાને લીધે આવ્યો તો થોડો, કારણ કે એને સારું, શી વોન્ટેડ ટુ ડુ વેરી વેલ, બટ તે છતાં કોવિડની પણ બીક હતી કે મને અહીંયાથી કંઈક ચેપ નહીં લાગી જાય ને પછી મને શું થશે. એટલે આ જાતનો પેનિક અટેક્સ, હિસ્ટીરિયા જે કહીએ છીએ, ગભરામણ સખત થઈ જાય, આ એક જાતની એન્ઝાયટી છે. બીજી સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ. આમાં ડિપ્રેશન એટલે કે હતાશા આવી જાય, સેડનેસ, તમને દુઃખ, મન દુખી રહ્યા કરે, ક્રાઇંગ સ્પેલ્સ આવે, રડવું આવી જાય, કારણ વગર રડવું આવી જાય. તમે એકબીજાને જે મળવાની ઈચ્છા થતી હોય એમાંથી તમને મળવાની ઈચ્છા ન થાય. આખું કુટુંબ સાથે જમવા બેસતું હોય તો તમે તમારા રૂમમાં જ ભરાઈ રહો અને જમવા માટે સાથે ન આવો. તમને જે ઇન્ટરેસ્ટ હોય, કોઈ ચીજ ગમતી હોય, તમને આપણે જે વાત કરીએ કે મુકુંદભાઈ કહેતા હતા કે શેરડીનો રસ પીવાનું મન થયું હતું અમદાવાદ ગયા હતા, અને તમારે એમાં તમને મજા ન આવે, એ તમે પીઓ તો જે આનંદ આવવો જોઈએ. તમે કોઈ પિક્ચર જુઓ, મૂવી જુઓ, એમાં જે આનંદ આવવો જોઈએ આનંદ જતો રહે. તમને અમુક જાતનું ખાવાનું પીવાનું જે ગમતું હોય, ભાવતું હોય, એ હવે ભાવે પણ નહીં, એમાંથી રસ પણ જતો રહે, લેક ઓફ ઇન્ટરેસ્ટ થઈ જાય. તમારી એપેટાઈટ પણ કાં તો બહુ ઓછી થઈ જાય, કાં તો તમે ઘણું વધારે પડતું ખાવા માંડો અમુક ચીજો જે ન ખાવું જોઈએ તેવું. ઊંઘની તકલીફ એ મોટામાં મોટી તકલીફ થતી હોય છે, બોથ એન્ઝાયટીમાં અને ડિપ્રેશનમાં. અને કાં તો તમને ઊંઘ આવે નહીં કારણ કે તમે વિચારે ચડી જાઓ, જુદા જુદા તમને વિચારો આવ્યા કરે, કાં તો તમને વચ્ચેથી ઊંઘ ઉડી જાય, સ્વપ્ન ખરાબ આવે, બિહામણા સ્વપ્ન આવે, કાં તો તમને સવારે વહેલી ઊંઘ ઉડી જાય, અને પછી દિવસે તમને થાક લાગે, તમારામાં એનર્જી લેવલ ઓછું રહે, અને તમે પથારીમાં પડ્યા રહો, તમારું ફોકસિંગ ન રહે. તમારે જે કામ કરવાનું હોય, જે પ્રવૃત્તિ તમારે કરવાની હોય,
તમારો બિલો ભરવાના હોય એ બધામાં તમારું ફોકસ ન રહે, તમને કંઈક બહાર લેવા જવું હોય તો લેવા જવાની ઈચ્છા ન થાય અને તમારું વર્ક નિગ્લેક્ટ થયા કરે, તમને એમ થાય કે મારામાં હવે કંઈ શક્તિ નથી, મારાથી કંઈ થશે નહીં, મારે કોઈકની મદદની જરૂર છે પણ કોઈ મને મદદ કરવા પણ આવશે નહીં, અને તમે પેલા શું કહેવાય હતાશ થઈ જાઓ, હોપલેસ થઈ જાઓ, તમને થાય કે આમાંથી મારો કંઈ છુટકારો નથી, અને આમાં સુસાઇડલ થોટ્સ આવે, વિચાર આવે કે આવી જિંદગી જીવીને જીવવાનો શું અર્થ છે, અને પછી અમુક લોકો સુસાઇડ પણ કરતા હોય છે. અત્યારે સુસાઇડના રેટ્સ વધવા માંડ્યા છે, યંગ પીપલમાં ઘણા જ વધવા માંડ્યા છે અને એ પણ અમે જોઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ, અમુક નેક્સ્ટ સ્લાઇડ જગદીશભાઈ. ઓકે, હવે અમુક સિમ્પટમ્સ કોમન હોય છે અને અમુક આપણા ફિઝિકલ સિમ્પટમ્સ હોય છે, જે મેં પહેલા વાત કરી એમ કે માથું દુખે, શરીર દુખે, તમારી ઊંઘ જાય, તમને ખાવાનું મન ના થાય, લેક ઓફ ફોકસ થાય, એનર્જી ના રહે, આ બધા કોમન સિમ્પટમ્સ જે ફિઝિકલ સિમ્પટમ્સ હોય. આપણે આપણા ઇન્ડિયન્સમાં ખાસ તો આપણે જ્યારે એ લોકો મળવા આવે છે પેશન્ટ તરીકે, તો ઘણી વખત એ લોકો આપણને એમ નથી કહેતા કે મને ડિપ્રેશન છે, કે મને હતાશા આવી ગઈ છે, કે મને હું બહુ દુઃખી છું. એ લોકો મોટા ભાગે આપણા ફિઝિકલ સિમ્પટમ્સ લઈને આવતા હોય છે કે મને માથું દુખે છે, મને ચેન નથી પડતું. મારે અહીંયા મારે એક બે પેશન્ટ આવતા હતા તો એ એમ જ કે મને અહીંયા નેક એટલે આપણા નેકમાં દુખે છે અને ત્યાંથી પછી આગળ માથું પકડાય છે અને પછી આંખો ભારે થાય છે, પણ એમ કાં તો એમને પેટમાં તકલીફ થાય છે, પણ એ લોકો કોઈ દિવસ એમ ન કે મને ડિપ્રેશન છે. એટલે ઘણી વખત અમારે એ વિચાર કરવો પડે કે આ બધા સિમ્પટમ્સ થઈને આવે તો ઘણા મેડિકલ ટેસ્ટ કરાવવા મોકલીએ, પણ એમાં કોઈ પણ પોઝિટિવ ટેસ્ટ ન આવે અને પછી ફાઇનલી વી ડાયગ્નોઝ ઇટ એઝ ડિપ્રેશન. અને ઘણી વખત ખોટા ખોટા ટેસ્ટ કરવા લોકો જતા હોય છે, એમાં પણ ઘણો ખર્ચો થતો હોય છે, અને આપણે વિચારે ચડી જઈએ છીએ, જે રૂમિનેટિંગ એના એ વિચારો મનમાં ઘોરાય કરે, જે આપણે વિચાર કે આ વિચારો આયા કરે છે, એમાંથી મારે છુટકારો જ થતો નથી. નેક્સ્ટ સ્લાઇડ. તો અને એક બીજી આ કોવિડને લીધે જે તકલીફ વધી ગઈ છે, જે અમે જોઈએ છે, એ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. હાથ ધોવા, આપણને શીખવાડ્યું છે કે તમે બહારથી આવો એટલે તરત હાથ ધોઈ નાખવાના, કપડાં બદલી નાખવાના, અને અને બધું જે શાકભાજી કે જે બધી ગ્રોસરી લાવો એ બધું લૂછી નાખવાનું, એટલે એ જે નોર્મલ કરવું જોઈએ, એ જે જે માણસોને આ પહેલેથી તકલીફ હતી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરની, એ લોકોને આ તકલીફ ઘણી વધી ગઈ છે. અને એટલી બધી અને જ્યારે હેન્ડ વોશિંગ કે કોઈ જાતના ઓબ્સેસિવ કમ્પલ્સિવ સિમ્પટમ્સ વધી જાય છે, જેને લીધે તમારું રોજ રોજનું કામકાજ સ્થગિત થઈ જાય અને તમે હાથ જ ધોયા કરો અને તમારા હાથમાં અરે પેશન્ટ્સ ઘણા આવે છે કે જે લોકોને હાથ આપણે શું કહેવાય કે એમની ચામડી એટલી બધી ખરાબ થઈ જાય છે કે લોહી લુહાણ લોહી નીકળતું હોય પણ હાથ ધોયા કરે, અથવા તો ચેકને રીચેક કર્યા કરે કે આ બધું આ બરાબર હતું કે નહીં, આ મેં બરાબર સાફ કર્યું હતું કે નહોતું કર્યું, આ મેં બરાબર સાફ કર્યું હતું કે નહોતું કર્યું, આ શાકભાજી લઈ આવ્યા તો બરાબર થયા હતા કે ન. એટલે એમાં એમનો સમય એટલો બધો જાય છે અને એને લીધે પણ એમની ઊંઘ ઉડી જાય અને ખાવાનું પણ ભૂલી જાય અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ ઘણા જ વધી ગયા છે. જે માણસોને પહેલા તકલીફ હતી, દાખલા તરીકે અટેન્શન ડેફિસિટ હોય, સ્કિઝોફ્રીનિયા હોય, બાયપોલર ડિસઓર્ડર હોય, એ બધા ઘણા વધારે પડતા વર્ષ થયા છે, એટલે કે એમની ઇન્ટેન્સિટી વધી ગઈ છે. અને એનું કારણ એટલા માટે છે
કે કાં તો એ લોકો દવા લેવા જઈ નથી શક્યા, કાં તો ડોક્ટરને મળવા જઈ નથી શક્યા. એમની જે આ પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન હતી એને માટે એમને ટ્રીટમેન્ટ મળતી નહોતી. કાં તો એક એક હમણાં જ રિપોર્ટ આવ્યો છે કે આ નર્સિંગ હોમમાં જે ડિમેન્શિયા અને એના જે પેશન્ટ હતા પણ બધા રિસોર્સિસ ગવર્મેન્ટે ડાયવર્ટ હોસ્પિટલમાં કર્યા કોવિડની ટ્રીટમેન્ટ માટે, એટલે એ લોકોને નિગ્લેક્ટ કર્યા એ એ પેશન્ટોને, અને એને લીધે એ લોકોની જે ડિમેન્શિયાની તકલીફ હતી કે ભૂલી જવાની અને ઓલ્ડ એજની જે બીમારીઓ હતી એ વધી ગઈ અને એ એક વધારાની તકલીફ થઈ. બિસાઇડ્સ એ લોકોને આઇસોલેટ કર્યા, એ લોકોને સગા સંબંધીઓને મળવા જવા ન દીધા, એને લીધે પણ એ લોકોને તકલીફ થઈ. અને જે મેડિકલ કન્ડિશન ઘણા ઓલ્ડર પીપલને વધારે જ હોય છે એટલે એ લોકોને પણ નિગ્લેક્ટ થયા, મેડિકલ ટ્રીટમેન્ટ ન મળી, એને લીધે પણ ડેથ રેટ વધી ગયો. નેક્સ્ટ સ્લાઇડ, બીજી સ્લાઇડ જગદીશભાઈ, ગુડ, ઓકે. હવે આના નેગેટિવ કોન્સિક્વન્સીસ જે આપણે ડિસઓર્ડર કે ડિઝીઝના કહીએ પણ એમને એમ રોજ જે જોવા મળે છે, તો સાથે આપણે રહીએ, જ્યારે જ્યારે સાથે રહીએ ત્યારે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે સાથે રહે ત્યારે વાસણ ખખડે, જ્યારે વાસણો સાથે હોય ત્યારે. એ રીતે આપણે બધા ભેગા રહીએ એટલે કોઈ કોઈ જાતની એકબીજા માટે તકલીફ થવાની, એકબીજાને માટે કંઈક કમ્પ્લેન ચાલુ થઈ જાય અને એને લીધે કે તું આ નથી કરતો કે તું આ નથી કરતો કે નથી કરતી, અને એને લીધે દેર વેર મોર કોન્ફ્લિક્ટ, મોર ફાઇટ્સ બિટવીન સ્પાઉસીસ, એટલે હસબન્ડ વાઈફ વચ્ચે આર્ગ્યુમેન્ટ્સ થયા કરતા હતા. ને આપણે નાની નાની બાબતને મોટું સ્વરૂપ આપવાની ટેવ પડી જાય, ઘરમાં જ ભરી રહીએ એટલે એટલે આ એક વધારે આ એક નેગેટિવ કોન્સિક્વન્સ આવ્યો. બીજું હતો આલ્કોહોલ યુઝ, આપણે જે દારૂનો યુઝ છે એ ઘણો વધી ગયો છે. જે લોકો સ્મોકિંગ ઓછું કરતા હતા એ સ્મોકિંગ વધારે કરવા માંડ્યા, અને આપણે ઘરમાં રહીએ એટલે આખો વખત રસોડામાં આટા માર્યા કરીએ એટલે કંઈક કંઈક મોઢામાં મૂક્યા કરીએ, અને એને લીધે મારા જે હું મારા ડાક્ટર મળવા ગયો હતો બે ત્રણ રતલ વજન વધી ગયું હતું, તો ડાક્ટરે કહ્યું કે આને હું કોવિડ વેટ કહું છું, એને લીધે આપણું વજન વધતું જાય છે. પછી ઘણા લોકોને જે ઊંઘવાની તકલીફ હતી એને લીધે દવાઓ ઊંઘવા માટેની દવાઓ લેવા માંડ્યા, અને ડિપેન્ડન્સી ઓન ધ સ્લીપિંગ પિલ્સ પણ વધી ગઈ છે અને એ પણ અમે જોઈએ છે, અને એવી રીતે પેઇન કિલર્સની ડિપેન્ડન્સી વધી ગઈ છે. કારણ કે ઘણે ઠેકાણે ઘણું દુખતું હોય આ તે, એટલે આપણે ટાયલેનોલ કે આઇબ્યુપ્રોફેન કે એડવિલ લીધા કરીએ છીએ, એને લીધે એની ને એને લીધે બીજા મેડિકલ પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા છે. અને ઘણા લોકો ડૉક્ટરને ત્યાં જતા નહોતા. મારે એક પેશન્ટ હતા, હું એપ્રિલમાં આવ્યો અને મારે મેં જોયા હતા એમને, તો એ પેશન્ટને એવી તકલીફ પડી હતી કે એને ઘણા મેડિકલ કન્ડિશન્સ હતી, ઉંમર પણ હતી, પણ એ ડૉક્ટરને ત્યાં જઈ નહોતા શકતા. મેં એમને કહ્યું કે તમે કાર્ડિયોલોજીસ્ટને કન્સલ્ટ કરો, કાર્ડિયોલોજીસ્ટ એમને જોવા તૈયાર નહોતો ઓફિસમાં, ફોન પર કે ઝૂમ પર જ વાત કરી, અને એ બેન હોસ્પિટલમાં છેલ્લી ઘડીએ એમને લઈ ગયા એમના હસબન્ડ, કારણ કે પહેલાં જવું નહોતું કોવિડ થઈ જાય એની બીકને લીધે, અને ગયા અને એ જીવી ન શક્યા. એટલે કોવિડને લીધે ઇન્ડિરેક્ટલી ઘણા લોકોના આવી રીતે મૃત્યુ થયા છે કે જીવી નથી શક્યા, અને ડિવોર્સ રેટ પણ ઘણો વધી ગયો છે. તો આ બધા નેગેટિવ કોન્સિક્વન્સીસ આપણે જોઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. હવે ઇફ આપણે સિનિયર સિટીઝનનું ગ્રુપ છે એટલે જસ્ટ આપણે બે ચાર ચીજો સિનિયર સિટીઝન માટે વાત કરીએ કે મોર્ટાલિટી, એટલે આપણે મરી જવાની તો દરેક માણસે બીક હોય જ છે, પણ જે રિસર્ચ છે એ લોકો કહે છે કે જે ઓલ્ડર જનરેશન છે ને એ લોકોને મરી જવાની થોડી ઓછી બીક હોય છે. એમને એમની ચિંતા એ હોય છે કે મારા ગયા પછી અહીંયા બધું શું થશે, એટલે દે વોન્ટ ટુ ગેટ ધેર અફેર્સ ઇન ઓર્ડર, કે આપણે બધી ચીજો બરાબર રીતે ગોઠવી દઈએ,
એટલે પાછળના લોકોને તકલીફ ઓછી પડે. એટલે દેટ ઇઝ વન ઓફ ધ વરીઝ ધેટ વી સી ઇન ધ ઓલ્ડર પીપલ. બીજું એમને એમની પોતાની જે મેડિકલ કન્ડિશન હોય છે એની ચિંતા હોય છે કે મારું બ્લડ પ્રેશર બરાબર નથી રહેતું, મારો ડાયાબિટીસનો કંટ્રોલ નથી થયો અને એની ટ્રીટમેન્ટ મને મળતી નથી બરાબર, અને એની એમને ચિંતા રહે કે પછી આગળ જતા મારું આ વધારે બગડશે કે નહીં. એની એમને નવી આ બધું કમ્પ્યુટરથી કરવાનું હોય એ સ્કિલ્સ હોય નહીં, એટલે એમને કોઈક એમના દીકરાઓ દીકરીઓ પર કે કોઈ હેલ્પ ગીવર જે નર્સ કે કોઈક આવતી હોય એમનું ધ્યાન રાખનાર એઇડ્સ આવતી હોય એના પર આધાર રાખવો પડે. અને એ કોઈને પણ ગમતું નથી હોતું કે આપણે હેલ્પલેસ હોઈએ, આપણે આપણી જાતે કેમ ન કરી શકીએ, અને એને લીધે એમનો સ્વભાવ થોડો ઇરિટેબલ ગુસ્સાવાળો થઈ જાય. કોઈ વખત એ લોકો ડિપ્રેશનમાં પણ જતા રહે કે એન્શિયસ થઈ જાય. અને ઓફકોર્સ આપણે સોશિયલ આઇસોલેશન અને લોનલીનેસની વાત કરી, અને એ લોકો જો ઇન્ટરનેટ યુઝ ન કરી શકતા હોય તો એમનું સોશિયલ આઇસોલેશન ઘણું વધી જતું હોય છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે દેર આર ઓલ્સો પોઝિટિવ આસ્પેક્ટ. આપણે કાયમ બધું કોવિડનું નેગેટિવ જોતા હોઈએ છીએ, પણ ઘણી પોઝિટિવ થિંગ્સ પણ એને લીધે આવી છે. અને જે તમે લોકો કરો છો આ ઝૂમ મીટિંગ્સ ને જુદા જુદા પ્રોગ્રામો કરો છો ગાવાનો, રમૂજી, ધોઝ થિંગ્સ આર વેરી વેરી હેલ્પફુલ. ને એને લીધે આપણે આ બધી નવી નવી સ્કિલ્સ ડેવલપ કરી છે કે ઝૂમમાં એકબીજા સાથે કેવી રીતે મળવું જો જાતે ન મળી શકતા હોય તો. એ રીતે આપણે નવી સ્કિલ્સ ડેવલપ કરીએ છીએ કે બેન્કિંગ, શોપિંગ, આપણે બિલો ભરવાનું, બધી જાતનું આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ ઇન્ટરનેટ થ્રુ કરતા ટેવાઈએ છીએ કે શીખીએ છીએ. એવી રીતે આપણે એન્ટરટેનમેન્ટ એકબીજાને કેવી રીતે એન્ટરટેઈન કેવી રીતે કરવા, ઘરમાં છોકરાઓ નાના હોય એમને આપણે કેવી રીતે જુદી જુદી રમત ગમત કરતા શીખવાડવા, એ પણ એને લીધે એક જાતની આપણને ક્લોઝનેસ આવવા માંડી છે. ફેમિલી જે સાથે રહે, ભાઈબંધો દોસ્તારો જેની સાથે આપણે ઝૂમ પર મીટિંગ કરતા હોઈએ કે નાના બબલમાં ભેગા થઈને મળતા હોઈએ, તો આપણી એ ક્લોઝનેસ વધવા માંડી છે એને લીધે. એક બીજું છે કે કાર એક્સિડન્ટ ઓછા થયા. જ્યારે કોવિડ થઈ ત્યારે લોકો બહાર નહોતા જતા, એને લીધે કાર એક્સિડન્ટ ઘણા ઓછા થઈ ગયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે આઈ થિંક કે આપણે બધા શીખ્યા આને લીધે, કે વી સ્ટાર્ટેડ રિફ્લેક્ટિંગ ઓન લાઈફ, કે આપણી લાઈફ જે છે એમાં શું અગત્યનું છે અને શું બહુ અગત્યનું નથી, ને આપણે શા માટે આટલો બધો ટાઈમ, આટલો બધો સમય અગત્યની જે ચીજો ન હોય એના માટે આપણે વેડફીએ છીએ. જે અગત્યની ચીજો છે એના પર આપણે ધ્યાન રાખીએ, આપણે થોડા સ્પિરિચ્યુઅલ પણ થઈએ છીએ, આપણને થોડી ભગવાનમાં શ્રદ્ધા થાય છે વધારે, કે આપણને વિચાર આવે કે આ જિંદગી આપણે કેવી રીતે સારી રીતે જીવીએ અને કોઈકના ભલા માટે કેટલું વધારે કરી શકીએ, એ જાતના વિચારો આવવા માંડે છે. અને એને લીધે તમે જુઓ તો ઘણા લોકોને, આપ સૌ તો કરો જ છો, કે વોલન્ટિયર કે ત્યાં જઈને લોકોને સૂપ કિચનમાં જે લોકો પાસે ખાવાનું ન હોય, ગરીબ લોકો હોય, જે એમને માટે આપણા જૂના કપડાં કે આપણા ઇવન ટોયઝ જે આપણે વાપરતા ના હોઈએ, છોકરાઓના ટોય, એ બધું જે ડોનેટ કરવાનું અત્યારે આને લીધે લોકો વધારે કરતા થયા છે. એટલે ધીઝ આર ધ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ કોવિડ. નેક્સ્ટ સ્લાઇડ. મને કહેજો કે મારે બંધ ક્યારે કરવાનું છે. 5-10 મિનિટ થશે. હવે 5-1 મિનિટ ઓકે. હજી પછી ટ્રીટમેન્ટ માટે આપણે વિચાર કરીએ કે ટ્રીટમેન્ટમાં સૌથી અગત્યની ચીજ શું છે આ ટ્રીટમેન્ટ માટે કોવિડની. તો સૌથી અગત્યની ચીજ જે છે તે લર્નિંગ. આપણે આની ડિઝીઝ, આ જે ડિઝીઝ જે છે એક જ વર્ષ જૂની છે કે 1.5 વર્ષ હવે જૂની થવા આવી, દાખલા તરીકે. એની બધી જે ફેક્ટ્સ છે, જે વિગતો જે છે, એ આપણે જેટલું વધારે જાણીએ એટલું આપણી ચિંતા ઓછી થાય.
હવે અત્યારે તકલીફ શું પડી છે કે અમુક બધા ફેક ન્યૂઝ ઘણા આવે છે, એટલે તમે અમુક ફેક ન્યૂઝ જે આવે એને લીધે કન્ફ્યુઝન થતું હોય છે. એ એવોઇડ કરવા માટે આપણે ઓફિશિયલ જે સાઇટ્સ હોય એના પર જ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ છે, ધ સીડીસી જે આપણું મેઇન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અને જે આપણને ગાઈડન્સ આપે છે, એ લોકો જે આપણને કહે તે પ્રમાણે આપણે વર્તીએ અને એ લોકોને જે ફેક્ટ્સ હોય એના પર ધ્યાન રાખીએ અને બીજું બધું નિગ્લેક્ટ કરીએ કે એવોઇડ કરીએ, તો એને લીધે આપણને મનની શાંતિ થોડી ઓછી થશે, થોડી ચિંતા ઓછી થશે, થોડું ડિપ્રેશન ઓછું થાય. અને એને લીધે આ તમે જે પ્રોગ્રામો કરો છો, જુદા જુદા ડોક્ટરો આવે છે અને જણાવે છે કે કોવિડમાં શું શું થાય છે અને કેવી રીતે પ્રોટેક્ટ કરવા, એ ઘણું અગત્યનું કહેવાય ટ્રીટમેન્ટ માટે. માનસિક ટ્રીટમેન્ટ પણ આને લીધે સારી થાય કારણ કે એનાથી ચિંતા ઓછી થાય. બીજું આપણે આપણા સંજય ગુપ્તા જે CNN માં આવે છે, એ ઘણા પ્રોગ્રામો કરે છે નાના છોકરાઓથી માંડીને અમુક મોટી ઉંમરના માણસ માટે, અને એ જો તમે રેગ્યુલરલી જુઓ કે સાંભળો તો એમાં તમને ઘણી અગત્યની ચીજો જાણવા મળે. અને એ જાણવું ખાસ અગત્યનું છે કે અમે ડોક્ટરોને પણ બધી જ ખબર નથી અત્યારે, અમે પણ આ ડિઝીઝ જેમ જેમ આગળ પ્રોગ્રેસ થતી ગઈ એમ શીખતા ગયા. દાખલા તરીકે પહેલા આપણે માસ્ક પહેરવાની CDC એ કંઈ જરૂરિયાત નહોતી ગણી, અને અત્યારે માસ્ક હેઝ બીકમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્ટિવ ફેક્ટર. એટલે અમે જેમ શીખતા ગયા એમ આ ઇન્ફોર્મેશન આગળ ને આગળ આપતા જઈએ છીએ, અને એટલા માટે જે જૂની ઇન્ફોર્મેશન હોય એ ખોટી હતી એટલે બધું જ ખોટું છે એવું માનવાની જરૂર નથી. એટલે નવી નવી ઇન્ફોર્મેશન જેમ આવે એમ આપણે એ જાણવી અગત્યનું છે. પછી સારી ઊંઘવાની ટેવ, સારું ખાવાનું ન્યુટ્રિશનસ ફૂડ અને સોશિયલ કોન્ટેક્ટ. હવે સોશિયલ કોન્ટેક્ટ આપણે હવે તો થોડું છૂટછાટ આવી છે, પણ એ પહેલાં જ્યારે ઝૂમથી સોશિયલ કોન્ટેક્ટ કે ફેસ ટાઈમથી કે સ્કાઈપથી કરતા હતા, ધોઝ વેર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન. પછી તમે કાઉન્સેલિંગ કે થેરપી માટે જઈ શકો, કોઈ જે થેરપિસ્ટ હોય, સોશિયલ વર્કર હોય, સાયકોલોજિસ્ટ હોય, સાયકાયટ્રિસ્ટ હોય, એમની પાસે જઈ શકો. પણ સૌથી વધારે અગત્યનું છે ગ્રુપ થેરપી, જે ગ્રુપમાં મળી અને એકબીજા સાથે તમે એક્સચેન્જ કરો કે મને આ જાતની તકલીફ હતી અને હવે આ મેં કર્યું હતું અને એનાથી મને ઠીક લાગ્યું ને આ ચિંતા મને થાય છે, તો આ ચિંતા માટે મારે શું કરવું જોઈએ, હું આટલી બધી વખત હાથ ધોઉં છું તો એટલા ધોવાની જરૂર છે, આટલા વખત પછી ન ધોઉં તો ચાલે, એ તમે જાણી શકો તો એ ગ્રુપ થેરપી એમાં કામ લાગે. મેડિટેશન એટલે કે જે આપણે કહીએ છીએ ને કે એક મંત્ર, એના પર તમે ફોકસ કરો તો તમારા બીજા બધા જે વિચારોની ભ્રમણ ચાલતું હોય છે, ચક્રાઓ ચાલતો હોય છે, એ બધો જતો રહે ખરાબ વિચારોનો. અને તમે એક ચીજ ઉપર ધ્યાન રાખી અને 15-1 મિનિટ જો ગાળો 10-15 મિનિટ રોજની, તો એનાથી પણ ઘણો ફાયદો થાય. એવી રીતે એક્સરસાઇઝ કરો, યોગા કરો, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, જેથી તમારું બોડી નોર્મલ રહે, સ્ટ્રેન્થ વધે. એટલે કે અને મોર ઇમ્પોર્ટન્ટ કે એમાં એક્સરસાઇઝથી જે એન્ડોર્ફિન્સ કરીને તત્વો બ્રેઇનમાં રિલીઝ થતા હોય છે, એન્ડોર્ફિન્સને લીધે મૂડ થોડો સારો રહે ને એન્ઝાયટી કે ચિંતા ઓછી રહે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અમે કહીએ છીએ એ સ્કેડ્યુલ બનાવવાનું. આપણે ઘરમાં બેસી રહીએ તો પછી ચિંતા વધે. આપણે કહીએ છીએ ને કે જે માણસ નવરો હોય એને ખોટા ખોટા વિચારો આયા કરતા હોય છે, અને એને લીધે આપણે
ઘરમાં પણ ઝઘડા થયા કરતા હોય છે, અને બદલે તમે એક સ્કેડ્યુલ બનાવો કે સવારે ઉઠીને આ કરવાનું, પછી આ ટાઈમે આ કરવાનું, આ સમયે આ કરવાનું. તમે એમાં એક્સરસાઇઝ મૂકી શકો, મેડિટેશન મૂકી શકો, એમાં છે તે તમારા બિલો ભરવાનો ટાઈમ મૂકી શકો, તમારી ગ્રોસરીનો ટાઈમ મૂકી શકો, તમારે કુક કરવાનો, જે પણ તમારી રોજની પ્રવૃત્તિ હોય. આઇડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ, એ જ કોઈકે લખ્યું છે, એ સાચી વાત છે. એટલે એ એ સ્કેડ્યુલ કરો ને તમે દિવસનો, આખા દિવસનો, સવારથી સાંજ સુધીનો. કારણ કે ઓરિજિનલી જે હતા આપણે કે 8 કલાક કામ કરવા જઈએ, રાતના 8 કલાક ઊંઘી જઈએ, એટલે બાકીના 8 કલાક રહે સવારના, 2-3 કલાકના સાંજના, એ તો આપણી પ્રવૃત્તિ નક્કી હતી. અત્યારે આપણને એ પ્રવૃત્તિ નથી હોતી, એટલા માટે એ સ્કેડ્યુલ કરવાનું, રોજ સવારે ઉઠીને કપડાં બદલીને રેગ્યુલર કપડાં પહેરવાના, પજામામાં કે રાતના કપડામાં નહીં રહેવાનું, એ બધું આપણે ફોલો કરીએ તો આને લીધે આપણને આપણને ડિપ્રેશન ને એન્ઝાયટી ઘણી ઓછી થાય છે. છેલ્લે કશું જ કામ ન કરે ત્યારે આપણે મેડિકેશનની પણ વાત કરીએ કે દવાઓ પણ હોય છે, અને જુદી જુદી જાતની દવાઓ હોય છે, પણ આમાં 3 જુદા દવાઓ તમે વિચાર કરો તો ઘણા લોકો આયુર્વેદિક દવાઓના નિષ્ણાત હોય છે અને એનાથી પણ ફાયદો થતો હોય છે, લોંગ ટર્મ ઇફેક્ટ એની સારી થતી હોય છે. અશ્વગંધા કરીને દવા છે, એનાથી ઘણું મગજ શાંત રહે છે, ઊંઘ પણ સારી આવે છે. એવી રીતે હોમિયોપેથિક મેડિસિન્સ પણ આવે છે કે જેનાથી લોંગ ટર્મ ઇફેક્ટ સારી હોય છે અને એની ખરાબ સાઈડ ઇફેક્ટ નથી હોતી આ બંને જાતની દવાઓમાં. અને અને પછી એલોપેથિક મેડિસિન જે અમે આપીએ છીએ, એનાથી 2 જાતના જે આપણા ન્યુરો ટ્રાન્સમીટર્સ હોય છે બ્રેઇનમાં, જે જે આપણે મેસેન્જર્સ કહીએ છીએ, એમાં એક સિરોટોનિન ને બીજું ડોપામિન નોરેપિનેફ્રિન, એ એ દવાઓ આ એન્હાન્સ કરે છે આ જાતના શું કહેવાય ન્યુરો ટ્રાન્સમીટર્સ ને ને આપણે એન્હાન્સ કરે છે, અને એને લીધે તમને તમારો મૂડ સારો થાય છે, એન્ઝાયટી ઓછી થાય છે. અને એમાં એક અમુક જાતની દવાઓ જે હોય છે એમાં તમને ડિપેન્ડન્સી થાય છે, એટલે એ દવાઓથી થોડું દૂર રહેવું. અને અગેન એ તમારે તમારા ડાક્ટર સાથે વાત કરવી જોઈએ કે ભાઈ આનાથી મને ડિપેન્ડન્સી તો નહીં થાય ને, આનાથી મને એડિક્શન તો નહીં થાય ને, અને કારણ કે એ દવાઓથી દૂર રહેવું વધારે સારું છે. નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ જગદીશભાઈ. ઓકે, આના પછી ઓકે, આઈ થિંક આઈ હેવ ફિનિશ્ડ માય પ્રેઝન્ટેશન. અગેન થેન્ક યુ એવરીબડી, ખૂબ ખૂબ આભાર સિનિયર સિટીઝન ગ્રુપનો કે મને ઇન્વાઇટ કર્યો, અને અને મારું આ વાતચીત આટલો વખત પેશન્ટલી સાંભળી એના માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ક્વેશ્ચન? હવે જેના ક્વેશ્ચન્સ હોય તો જરા પૂછજો, રેઝ યોર હેન્ડ પ્લીઝ. કોઈ દેખાય છે? હા બોલો બોલો, અનમ્યુટ કરો. તેજાના એને એનો ઉપયોગ કેવો, એનો એના માટે કહેવામાં આવે છે તેજાના વાપરો આપણે ઇન્ડિયામાં, તો તેજાનાનો શું એડવાન્ટેજ છે? તેજાના મને ખબર નથી એટલે શું છે તેજાના? સ્પાઈસીસ તજ, આપણે તજ છે, સ્પાઈસીસ, રાઈટ. તે એનું જે રિસર્ચ આવી છે એ એમાં કોઈ જાતનો ફાયદો ગણાવતી નથી. જો તમારે વિટામિન જેવું કંઈક લેવું હોય તો તમે વિટામિન ડી, D3 અને વિટામિન સી લઈ શકો છો. હવે જે આ સ્પાઈસીસની વાત કરો છો, એ જો મોડરેટ અમાઉન્ટમાં તમે થોડું લો, આદુ છે કે
તજ લવિંગ જે લોકો હળદર ખાસ તો આ બધું થોડા સપ્રમાણ લો તો એનો કોઈ ગેરફાયદો નથી પણ એનાથી કઈ બહુ જ આ પ્રિવેન્ટ નથી કરતું કોવિડ. પછી કોઈ મેડિકલ ડોક્ટર હીરાલાલ ને કઈ ખબર હોય તો જણાવે. ઓકે થેન્ક યુ. મારે કોઈ ક્વેશ્ચન નથી પરંતુ છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી આ કોરોના વાયરસે બહુ ધમાલ ધમાલ કરી નાખી છે એટલે બધાના મગજ ઉપર કઈ ને કઈ અસર તો થઈ છે. પણ મનોજભાઈ આજે તમે સરસ રીતે બધું સમજાવ્યું શું થાય શું ના થાય શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એના લીધે આપણા સિનિયર ગ્રુપને બધાને ખૂબ જ ફાયદો થશે. અને તમે બીજી હોવા છતાં સિનિયર સિટીઝન ગ્રુપના આમંત્રણને સ્વીકાર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વેરી નાઇસ. હવે બીજા કોઈને જો કોઈ સવાલ હોય તો હાથ ઊંચો રાખજો. છે કોઈ? બીજું કોઈ દેખાતું નથી. અચ્છા એનીવે ડોક્ટર મટભાઈ એઝ અ ડોક્ટર હીરાલાલભાઈ કહ્યું કે ધીસ ઇઝ અ એક્સેલન્ટ પ્રેઝન્ટેશન અને તમે જે ડિટેલ એનાલિસિસમાં વન બાય વન બધા ફેક્ટર્સ ગણાવ્યા બહુ સમજવામાં ઉપયોગી થઈ ગયા છે. અને ખાસ કરીને તો તમે જે તળ ગુજરાતી ભાષા કહીએ ગુજરાતી ભાષામાં જે આ પ્રમાણે બધું કીધું છે એ બહુ જ સારું છે કારણ કે સૌને સમજણ પડે એવું હતું. અને જે તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમારા પેશન્ટ્સને આપ્યા દેટ વોઝ રિયલી હેલ્પફુલ. અને સ્લાઇડ્સમાં યુ ટ્રાઈડ ટુ કવર અપ એવરીથિંગ અંડર ધ સ્કાય ઓન ધ સબ્જેક્ટ અને દેટ વોઝ વેરી વેરી યુઝફુલ. અને તમે વચ્ચે એક વાત કહ્યું કે મુકુંદભાઈ અમદાવાદમાં શેરડીનો રસ પીધો એટલે પણ એમ થાય કે શું કોવિડને લીધે શું છે. તો જરા હું ખુલાસો કરું કે આ તો 10:30 પહેલા ડોક્ટર સાહેબ અહીંયા ઝૂમમાં આવ્યા એ વખતે જસ્ટ કેઝ્યુઅલ વાતચીત થતી હતી કે કઈ હોસ્પિટલમાં હતા. એ વખતે મેં કીધું કે ભાઈ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મારે અમદાવાદમાં ઇમરજન્સીમાં તો પહેલા જયારે ગુજરાતની મુસાફરી કરતા હતા ત્યારે જવું પડ્યું કારણ કે ઘર ઉનાળો હતો તરસ લાગી અને મેં શેરડીનો રસ પીધો. જે શેરડીનો રસ પીધો અને કલાક આ તો વર્ષો પહેલાની વાત છે ત્યારે તો મેં કોવિડનું નામ પણ નહોતું સાંભળ્યું. બટ એ વખતે શેરડીનો રસ પીધો તે ખબર નહીં કે બરફને લીધે કે અંદર પાણીમાં કઈ અસર હશે મારો અવાજ ઓચિંતાનો સાવ ચાલ્યો ગયો. મને ભય હતો કે નેક્સ્ટ ડે બીજે દિવસે મારે બોમ્બેમાં જઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના વતી કાવસજી જહાંગીર હોલમાં મારે ઇન્ટરનેશનલ ટેક્સેશન ઉપર વ્યાખ્યાન આપવાનું હતું કે જ્યાં બધા ઇન્ટરનેશનલ કંપનીની બ્રાન્ચો અને સબસિડિયરી બધી બોમ્બેમાં હતી એના રિપ્રેઝેન્ટેટિવ હેડ ઓલરેડી એકનોલેજ RSVP. એટલે મને થયું કે હું આવતીકાલે બોલીશ શું આ બધા વચ્ચે. એટલા માટે મારે ઇમરજન્સીમાં જવું પડેલું. પછી તો ત્યાં ડૉક્ટર બહુ સારા હતા ઇમરજન્સીમાં કંઈ મને દવા બવા આપી રાતના સરખું થઈ ગયું સવારના બોમ્બે પહોંચી ગયા અને બધું કામ સચવાઈ ગયું. એટલે આ પ્રમાણે શેરડીના રસની વાત હતી. મેં તો ખાલી એટલા માટે કહ્યું કે આપણને શેરડીનો રસ છે કે શ્રીખંડપુરી ખાઈએ આનંદ આવે શોખથી ખાઈએ ટેસ્ટ આવે પણ જયારે ડિપ્રેશન હોય જયારે ચિંતા હોય ત્યારે આ બધામાં આપણને ઇન્ટરેસ્ટ જતો રહે છે ને આપણે એન્જોય નથી કરી શકતા. એટલે દેટ ઇઝ ધ બેઝિક મેસેજ. ઓકે પણ એટલા માટે મેં આ તો એ વખતે જ આપણે વાત થઈ હતી એટલે મેં કીધું કે એ એક્ઝામ્પલ આપું. બાકી કોઈને એમ થઈ જાય કે શું મુકુંદભાઈ ના કોવિડ ની અસર થી શેરડીના રસ એટલા માટે હું ચોખડ કરી છે. સારું કર્યું. બીજું અમારા એક સભ્ય અશોકભાઈ શેઠ છે એ તમને ઓળખે છે તો જરા એક મિનિટ હું એમને લાવો. અશોકભાઈ કેન યુ સ્પોટ નરેન્દ્રભાઈ કેન યુ સ્પોટ લાઈટ હિમ. ઓ કેમ છો કેમ છો અશોકભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. થેન્ક યુ સો મચ. ઇટ હેઝ બીન અ પ્લેઝર ટુ સી યુ આફ્ટર લોંગ ટાઈમ એન્ડ લિસન ટુ યોર એનોર્મસ નોલેજ. અને તમે તો ગુજરાતીના સાક્ષર છો ના પાડતા હતા આવવાનું. અને આપ તો અમારી જ્ઞાતિનું ગૌરવ છો. એટલે મેં મુકુંદભાઈ કીધું તમારું નામ સાંભળ્યું મેં નાનપણથી એમને ઓળખું છું. તમારી દીકરી વિશે તમે કઈ લખ્યું છે? હા ઈશિતા
જ્યારે સ્કૂલમાં હતી તો વોલેન્ટિયર એમના અંડરમાં કર્યું હતું, એમના આશીર્વાદથી આજે સ્પેશિયલિસ્ટ થઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝમાં. એ વાત કે આઈ રીમેમ્બર કોણ આવી હતી કોણ હોસ્પિટલ એટલે અત્યારે કોણ છે પેલા શ્રાઇડર એમાં આવી હતી યંગ ગર્લ. યા યુ વર કાઇન્ડ ઇનફ ટુ હેલ્પ હર રાઈટ. અને એવી રીતે ઘણા લોકો એ હોસ્પિટલમાં આવ્યા હતા અને ઇન્ટર્નશીપ કરે કે વોલન્ટિયર કરે ને એમાં એમનો પેલું જે આપણે કહીએ ને કરિક્યુલર વિટામાં કોલેજ એડમિશન માટે આ બધાની જરૂર હોય છે એટલે દેટ વોઝ ધ પર્પઝ. ઇટ હેલ્પ હર અ લોટ ટુ ગેટ એડમિશન એન્ડ ધેન પરસ્યુ હર કરિયર સ્ટડીઝ ફેલોશિપ. થેન્ક યુ સો મચ ભરોજભાઈ. અને અને અશુભાઈની દીકરી ડોક્ટર ઈશિતા ઇન્ફેક્શિયસ ડિસીઝની સ્પેશિયાલિસ્ટ, જ્યારે કોવિડ એકદમ પરાકાષ્ઠાએ પહોંચેલું ત્યારે અમારે ત્યાં અહીંયા આવીને બહુ સજ્જને કોવિડને હાઉ ટુ સર્વાઈવ એન્ડ વોટ પ્રિકોશન ભાષણ આપેલું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બીજા અશોકભાઈ કોઈ સવાલ પૂછવા માંગે છે? અશોકભાઈ તમારા ફેસ ઉપર લાઈટ બહુ ઓછું છે. અશોકભાઈ યુ કેન ગો અહેડ. તમે બોલો. બેન્ડવિડ્થ નો પ્રોબ્લેમ લાગે છે. અમારા જેવાને ઘરમાં બેસીને ખૂબ જ માર્ગદર્શન મળ્યું અને બહુ સરસ સુંદર રીતે એક એક વિગત અમને જાણવા મળી. ખૂબ આનંદ થયો. ખબર સિનિયર સિટીઝન આ રીતે પ્રોગ્રામ આપીને અમને લોકોને આ એકા એકલા માં પણ આનંદ આપે છે અને આવી પ્રવૃત્તિ દ્વારા નોલેજ જ્ઞાન વધે છે અને ખરેખર અવેરનેસ અમારી આવી છે. અને ધન્યવાદ આપું છું મુકુંદભાઈ, પંકજભાઈ અને આપણા સિનિયર ગ્રુપ અને ડોક્ટર સાહેબ આપ સૌને. બહુ આનંદ થયો આજે સાંભળી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અશોકભાઈ. શશીબેન. થેન્ક યુ મનોજભાઈ, ખૂબ જ સરસ રીતે સમજાયું પરફેક્ટલી. But we are getting so many WhatsApp messages about the Ayurvedic Kapoor and Ajmo and all that, that bahu jaldi gamme tevu covid hatu hospital ma hata to pan sungadyu to emne ekdam saras thai gayu. There so many are coming, so really we should pay attention, or we really there somebody should say like the doctors that please don't pay attention or you do something about it. Yeah, etle aa je bada આવી જાતના મેસેજીસ આવે ને, ધેટ ઇઝ નોટ ઓફિશિયલ ટ્રીટમેન્ટ, એટલે એ આપણે એના પર ધ્યાન ન રાખવું જોઈએ. કોઈ કોઈ પણ જ્યારે કહે કે આ ચમત્કારથી આવું સરસ થઈ જાય છે, એ કાયમ ખોટું હોય. દેર ઇઝ નો ઇઝી સોલ્યુશન ટુ કોવિડ. અને હજી અમે લોકો જ બધું શીખ્યા નથી એને માટેનું. ઇન્ફેક્શિયસ ડિઝીઝમાંથી તો ઘણા લોકો તમને કહી શકે કે અમે શીખ્યા જ નથી. ધીરે ધીરે અમે વધારે ને વધારે શીખતા જઈએ છીએ અને વધારે ને વધારે ઇન્ફોર્મેશન મળે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. દાખલા તરીકે પહેલાં હતું કે ભાઈ આપણે ગરમ પાણીના કોગળા કરીએ કે નાકમાં ગરમ પાણી નાખીએ તો સારું થાય, એવું નથી થતું. અને અને પહેલા આપણે માનતા હતા કે સરફેસ ઉપર ચોંટી જાય છે વાયરસ ને એ, એટલે આપણે બધું સાફ કરતા હતા, એવું પણ નથી. એટલે હવે એ બધું નવું શીખ્યા છે. એટલે અત્યારે ધ ઓનલી થિંગ દેટ હેલ્પ્સ ઇઝ કે માસ્ક પહેરો
અને તમે ડિસ્ટન્સ રાખો 3 થી 6 ફૂટ. 6 ફૂટ ઇઝ બેટર, 3 ફૂટ ઇઝ મિનિમમ, એવું કંઈક ગણે છે એ લોકો. અને બીજું કે તમે દાખલા તરીકે દવાઓમાં છે તે આ મેં પહેલા પણ કહ્યું એમ, વાઇટામિન સી, વાઇટામિન ડી, ડી ઘણી કંઈક હેલ્પ કરે છે એવું એ લોકોનું માનવું છે. ડઝન્ટ મીન ઇટ પ્રોટેક્ટ યુ ફોર એવર. ધ ઇવન વેક્સિન, આપણે જે વેક્સિન લઈએ છીએ એ 95% પ્રોટેક્ટ કરે, પણ 5% વી સી અ ફ્યુ પીપલ ગેટિંગ, એટલે એમને રિલેપ્સ આમાં ઇન્ફેક્ટ થતા હોય છે વેક્સિન લીધા પછી. બહુ ઓછા છે પર્સન્ટેજ, 2 કે 3% જ હજી જોયા છે, પણ થઈ શકે છે. એટલે ઇવન વેક્સિન લીધા પછી પ્રિકોશન્સ ચાલુ રાખવાના. દવાઓમાં તો એ લોકોએ કહ્યું છે કે ઘરે હોવ ત્યારે, જ્યારે બહુ જ સિવિયર ઇન્ફેક્શન ના હોય ત્યારે તો તમારું આઈબીપ્રોફેન એટલે એડવિલ કે જે દવા હોય તાવ માટેની કે ખાંસી માટેની, એ ઇનફ છે, મ્યુસિન એક્સ કે એ લો તો. પણ જો તમારે વધારે પડતી તકલીફ પડે તો હોસ્પિટલમાં જાઓ, તો હવે ડોક્ટરોને ખબર છે કે કઈ દવાથી સારું રહે છે. એટલે એટલે આ નવી દવા એ લોકો હવે ટ્રીટમેન્ટ ઘણી સારી રીતે કરી શકે છે, એટલે મોર્ટાલિટી રેટ ઇવન અહીંયા પણ ઓછો થઈ ગયો છે એને લીધે. અને આ જે નવું વાયરસ આવ્યું છે જે વેરિયન્ટ, એની તકલીફ વધારે છે યંગર પીપલમાં. 30 થી 40 વર્ષના લોકો વધારે ઇન્ફેક્ટ થાય છે અને એ લોકો હોસ્પિટલાઇઝ વધારે થાય છે, જે પહેલા ગરડા લોકોને થતું હતું. એટલે એટલે થિંગ્સ આર ચેન્જિંગ, વેરિયન્ટ્સ આયા જ કરશે. અલ્ટિમેટલી આપણે આની સાથે રહેવા ટેવાવું પડશે. અને પેલું જે રિસ્ક હોય લાઈફ, જે આપણે એન્ઝાયટીની વાત કરી છે, નર્વસનેસ, ચિંતા, લાઈફ ઇઝ ઓલવેઝ અ રિસ્ક. વી હેવ ટુ લર્ન ટુ લીવ વિથ રિસ્ક. રિસ્ક કેટલું ઓછું કરવું એ જ જાણવાનું. ને આ બધું ખોટી ખોટી દવાઓ આવે ને એ વધારે પડતું લો તો એની ખરાબ અસર થાય. એટલે સ્પાઇસીસ મોડરેટમાં લેવામાં કઈ વાંધો નથી, પણ બહુ જ વધારે પડતા લેવાની જરૂર નથી. ને એનાથી ક્યોર નથી થતો, દે આર નોટ ક્યોર. બરાબર છે, ઓકે, હાજી, ઓકે. હવે જો બીજા કોઈ દેખાતા ના હોય તો ડોક્ટર સાહેબ, એક આઈપેડ વાળા કોઈ વ્યક્તિ છે, એમનું વિડીયો નથી ચાલતો, એટલે એમણે ચેટમાં સવાલ લખ્યો છે. What if children under 16 have COVID with mild symptoms? Are there long-term effects of it? The long-term effect છે ને તે હજી અમે શીખીએ છીએ, જાણવા જાણીએ છીએ, પણ long-term effect ઘણી વખત ન ધાર્યું અને થતી હોય છે. Mild symptomsમાં પણ long-term effect થઈ શકે છે. અને the most worrisome effect is કે આપણે જે ન્યુરોલોજિકલ કહીએ છીએ, એમાં ન્યુરોલોજિકલમાં જો કોગ્નિટિવ ડેફિસિટ્સ આવે, જેને લીધે લર્નિંગ ડિસેબિલિટી થઈ શકે, લર્નિંગ પ્રોબ્લેમ થઈ શકે ભવિષ્યમાં, એટલે એ એક જાતનું હોય છે. બીજું કે ડિપ્રેશન ને એન્ઝાયટી થઈ શકે છે નવેસરથી, જેને પહેલાં કોઈ દિવસ થઈ ન હોય. હમણાં જ એક હોસ્પિટલમાં કેસ આવ્યો હતો સાઉથ ઓક્સમાં અહીંયા, કે 43 વર્ષના એક બેન હતા, કોઈ દિવસ એમને સાયકિયાટ્રિક ઇલનેસ હતી નહીં, ને સડનલી સ્કિઝોફ્રિનિયા જેવી ઇલનેસ આફ્ટર 3 મંથ આફ્ટર કોવિડ થઈ. એટલે આ 16 વર્ષના, આમાં ગભરાવાની જરૂર નથી, વી હેવ ટુ ફોલો ઇટ. થયું કંઈ તો પછી ઇમિડિયેટલી એમને કન્સલ્ટેશન માટે લઈ જવા જોઈએ. જો કંઈ થતું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પણ માઇલ્ડ સિમ્ટમથી કોમ્પ્લિકેશન નથી થતા એવું માનવાનું નહીં. માઇલ્ડ સિમ્પટમ્સથી પણ કોમ્પ્લિકેશન થઈ શકે છે. ઓકે, આઈ હોપ એમણે સાંભળી લીધું હોય. યા, આઈ હોપ સો. જ્યોતિન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર યોર ફિનો. ઓ ના, માય પ્લેઝર, માય પ્લેઝર, એની ટાઈમ. જ્યોતિન્દ્રભાઈ, જગદીશભાઈ, પંકજભાઈ ને મુકુંદભાઈ, થેન્ક યુ વેરી મચ. મને તમે ઘણી મદદ કરી ટુ મેક ઇટ પોસિબલ. થેન્ક યુ. ખાસ કરીને મુકુંદભાઈ જેમ કહું, એમ તમારું ગુજરાતી ઉપરનું પ્રભુત્વ ખૂબ ખૂબ સરસ છે. એટલે તમે કેટલાક શબ્દો એટલા સરસ વાપર્યા છે, એપ્રોપ્રિએટ શબ્દો, કે લાગે કે ઇટ ઇઝ ધ પરફેક્ટ કંટ્રોલ ઓવર ધ લેંગ્વેજ.
Okay. Right. Appreciate that. Thank you. Okay. All right. વાર્તાલાપ નો લાભ લીધો છે અને સૌને મજા આવી છે. અને બીજું, તમારે જયારે લેક્ચર કરતા હતા ત્યારે તમે કીધું કે ચેટ નો મેસેજ કોઈ નો આવ્યો, આઈડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ, એ અમારા મુકેશભાઈ કાપડિયા ટોરોન્ટો થી જોવે છે અને ઇઝ અ અવર રેગ્યુલર મેમ્બર એન્ડ બીકોઝ ઓફ કોવિડ હી ન્યુ અસ એન્ડ વી ન્યુ હિમ. ધેટ વોઝ અ ઓકે ઓકે ઓલરાઈટ થેન્ક યુ રાઈટ તો બહુ જ ઓકે બહુ સર થેન્ક યુ વેરી મચ. ચાલો તો જય શ્રી કૃષ્ણ અને પાછા ફરી મળીશું કઈ અને ડોક્ટર હિલાલભાઈ ને ભી ફરી વખત અમે થેન્ક્સ કહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓલરાઈટ હવે આપણું બીજું શરૂ થશે. આપણી પાસે વચ્ચે થોડો સમય છે, જો એનો ઉપયોગ કરી લેવો હોય તો આગામી કાર્યક્રમો વિશે થોડી વાત કરીએ. ફ્યુચર પ્રોગ્રામ ઓકે. હા, તો આજે જીતુભાઈ ઝવેરી આપણને ફ્યુચર પ્રોગ્રામ વિશે માહિતી આપશે. જીતુભાઈ, જીતુભાઈ અનમ્યુટ કરો. અનમ્યુટ થઈ ગયું. સૌને જય શ્રી કૃષ્ણ. આપણા આગામી પ્રોગ્રામ વિશે જાણી લઈએ. એપ્રિલ 17 શનિવાર સવારના 10:30 વાગે રામનવમીની ઉજવણી નિમિત્તે ધોમની ગ્રુપ મ્યુઝિકલ પ્રોગ્રામ આપશે. તેના સ્પોન્સર છે આપણા સંસ્થાના પ્રેસિડેન્ટ મુકુંદભાઈ તથા ફર્સ્ટ લેડી પ્રજ્ઞાબેન મહેતા. કો સ્પોન્સર છે ડૉક્ટર શ્યામભાઈ રાવ અને ડૉક્ટર માયાબેન રાવ. શનિવાર મે 1ના ધોમની ગ્રુપ મ્યુઝિકલ પ્રોગ્રામ પ્રસ્તુત કરશે. તેના સ્પોન્સર છે રજનીભાઈ ગાંધી અને ડૉક્ટર જ્યોતિબેન ગાંધી. મે 8ના શનિવારે સવારના 10:30 વાગે મધર્સ ડેનો ઉજવણીનો ઉજવણીનો પ્રોગ્રામ છે. તેના સ્પોન્સર છે શાંતિ ફંડ અને લોંગ આઈલેન્ડ મલ્ટીફેસ ફોરમના ચેરમેન શ્રી અરવિંદભાઈ વોરા. કો સ્પોન્સર છે ડૉક્ટર શ્યામભાઈ રાવ અને ડૉક્ટર માયાબેન રાવ. જૂન 19ના શનિવારે 10:30 વાગે ફાધર્સ ડેની ઉજવણી કરશું. તેની વધુ માહિતી પછી આપવામાં આવશે. હવે આપણા રેગ્યુલર પ્રોગ્રામ વિશે જાણીએ. ડૉક્ટર નરેન્દ્રભાઈ પાલોકર દર સોમવારે 9:45 થી 11:30 વાગ્યા સુધી વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર પ્રોગ્રામ આપે છે. દર શુક્રવારે રાતના 8:30 થી 10:30 વાગ્યા સુધી આધ્યાત્મિક વિકાસ કેન્દ્રનો ભજનનો પ્રોગ્રામ હોય છે. દર રવિવારે 10:30 થી 12:12 વાગ્યા સુધી પ્રોફેસર રાજના કમ્પ્યુટર ટેકનોલોજીના ક્લાસ હોય છે. આપણા મેમ્બર શ્રીમતી રૂપાબેન ધારિયા યોગાના ક્લાસ કન્ડક્ટ કરે છે દર મંગળવારે અને દર શુક્રવારે 11:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી હોય છે. હવે આપણી સહાયક સંસ્થાના પ્રોગ્રામ વિશે જાણી લઈએ. એપ્રિલ 8 ગુરુવાર એટલે કે આજે સાંજના 8:00 થી 9:00 વાગે ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક હેલો ડૉક્ટર પ્રોગ્રામ રજૂ કરશે. તેના વક્તા છે ડૉક્ટર ચંદ્રવદન શાહ અને ડૉક્ટર હિમાંશુ પંડ્યા. એપ્રિલ 10 શનિવાર 7:30 વાગે સિનિયર કમ્યુનિટી ઓફ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક અને વૈષ્ણવ ટેમ્પલ ગુજરાતી ડ્રામા રજૂ કરશે. અમારી દુનિયા તમારી દુનિયા ડ્રામાનું નામ છે અને મુખ્ય કલાકાર છે સિદ્ધાર્થ રંદરિયા. એપ્રિલ 10 બપોરના 1 વાગે ગુજરાતી ઓફ નોર્થ અમેરિકા યુએસએ ગુજરાત ડેનું સેલિબ્રેશન કરશે. જૈન સિનિયર ગ્રુપ રવિવારે 11 એપ્રિલના 8:00 વાગે પલ્લવી ચિલાવડા વાસ્તુ પર માહિતી આપશે. ત્યારબાદ કોમેડી કિંગ નવસાદ કોટડીયા કોમેડીનો પ્રોગ્રામ પ્રસ્તુત કરશે. એના પછી લોંગ આઈલેન્ડ ગુજરાતી કલ્ચર સોસાયટી મે 3ના મધર્સ ડેની ઉજવણી કરશે. મે 9ના 10:30 વાગે સાહો સાઉથ એશિયન વુમન એસોસિએશન ઓર્ગેનાઇઝેશન મધર્સ ડેની ઉજવણી કરશે. મે 16ના રવિવારે બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુયોર્ક દ્વારા મ્યુઝિકલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે. થેન્ક યુ.
થેન્ક યુ જીતુભાઈ, થેન્ક યુ વેરી મચ. આ પ્રોગ્રામો જે કયા એમને, એના ઉપરાંત એક બીજી વાત કરી લઉં કે આપણે દર ગુરુવારે આ છેલ્લા વર્ષથી ઓલમોસ્ટ એવરી થર્સડે આપણે કાર્યક્રમો કરીએ જ છીએ. એ કાર્યક્રમો ચાલુ છે. આજે જે બે પ્રોગ્રામો નક્કી થયા એ છેલ્લી ઘડીએ, કારણ કે પાઇપલાઇનમાં નિગોશિએશન હોય છે આર્ટિસ્ટ જોડે, એટલે એ માહિતી અમે એડવાન્સમાં નથી આપી શકતા. પણ દર ગુરુવારે 10:30 વાગે મોટે ભાગે બે કાર્યક્રમો, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ સમ વેલ્યુ બેઝ કાર્યક્રમો, જે ઇન્ફોર્મેટિવ હોય, જે વધારે મદદરૂપ થાય જ્ઞાનમાં અને આપણને ઉપયોગી થાય એવા કાર્યક્રમો હોય છે. એટલે અનલેસ વી અનાઉન્સ ઇન એડવાન્સ,